હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર ધોરણ 6 પાઠ 3 રેશાથી કાપડ સુધી હવે આપણે રેશાથી કાપડ સુધી આનામાં તમને સૌપ્રથમ જે ઇન્ટ્રોડક્શન આપેલું છે જે માહિતી આપેલી છે એનામાં એમ કીધું છે કે ભૂજો અને ફેલી એ બે જે ભાઈ બહેન છે એ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે છે સ્કૂલમાં અને પછી એનો નંબર આવે છે એટલે ઇનામ મળે છે તો એ ઇનામના પૈસાથી એને શું વિચાર આવે છે કે મમ્મી પપ્પા હર વખતે આપણે કોઈ ગિફ્ટ લઈ લેતા હોય તો આપણે આ વખતે મમ્મી પપ્પાને કોઈ ગિફ્ટ લઈએ તો એ ગિફ્ટ લેવા માટે જાય છે એમને વિચાર્યું કે આપણે આ વખતે મમ્મી પપ્પા માટે કોઈ કપડાં લઈએ તો એ કપડાંની દુકાન આવી ગયા પણ હવે એને કન્ફ્યુઝન થાય છે એ થોડા વિચારમાં પડી જાય છે કે આમાંથી કયું કપડું બેસ્ટ રહેશે એટલે બધા કપડાંને અડીને જોયા અમુક ઊન હતા અમુક સુતરાઉ હતા અમુક રેશમના કપડાં હતા તો એને આખરે અડીને જે સોફ્ટ કપડાં લાગ્યા એટલે કે ઊનનું મફલર છે એ પપ્પા માટે લીધું અને રેશમની સાડી છે મમ્મી માટે હવે એ ઘરે ગયા અને એમને વિચાર્યું કે અમારી આસપાસ જેટલા કપડાં છે એટલે કે પગલું છણિયાનું કપડું છે ગુણી હોય કોથળા હોય એનું કપડું છે પડદાનું કપડું છે બેડશીટનું કપડું છે ટુવાલનું કપડું છે તમે જે કપડાં પહેર્યા છે એ કપડું છે નેપકિન છે તો આ બધા કપડાં છે એ અલગ અલગ કાપડમાંથી બનાવવામાં આવ્યા છે તો આ બધા કપડામાં વિવિધતા શું છે એના વિશે આપણે આ પાઠમાં જોવાનું છે તો એના માટે સૌપ્રથમ એક પ્રવૃત્તિ છે કે તમારે શું કરવાનું છે કે સૌપ્રથમ દરજી પાસે જવાનું છે અને દરજીના જે વધેલા કપડાં હોય એ કોઈ ડ્રેસ સીવતા હોય કોઈ વસ્તુ છે કોઈ કપડું છે એ સીવશે તો જે વધેલા જે કતરા વધ્યા હશે કપડાના એ તમારે ભેગા કરવાના છે અને એને ચાર વિભાગમાં વહેંચવાના છે એ ચાર વિભાગ કયા છે ઊન સુતરાઉ રેશમ ઊન સુતરાઉ રેશમ અને સંશ્લેષિત આ ચાર કપડાં છે એનામાં તમારે વહેંચવાના રહેશે કે આ ચારમાંથી એક કપડાં છે એ અલગ અલગ કપડાં છે એ કયા કાપડમાંથી બનાવવામાં આવે છે હવે આપણે આની એ પ્રવૃત્તિ કરી કે આને ચાર વિભાગમાં વહેંચ્યા હવે બીજી પ્રવૃત્તિ છે કે સમજી લો કે આનામાં જ્યારે સુતરાઉ કપડું લીધું આ કપડું લીધું તો કપડાની બોર્ડર પર છૂટા છવાયા દોરા હશે તમને ખબર છે તમે જો કોઈ પણ કતરો લેશો કપડાનો નાનો ટુકડો તો એની આસપાસ થોડા એવા દોરા લટકતા હશે તો તમારે શું કરવાનું છે એક દોરો ખેંચીને કાઢવાનો છે જો ખેંચીને ના નીકળે તો તમે ટાંકણીની મદદ પણ લઈ શકો છો એ રીતે તમારે દોરો કાઢવાનો છે હવે એને ટેબલ પર મૂકીને એક અંગૂઠાથી સમજી લો કે આ દોરો છે એક અંગૂઠાથી દબાવવાનો છે બીજા અંગૂઠાથી તમારે એને નખથી ખોતરવાનો છે જો નખથી ખોતર્યા બાદ એ દોરો છે એ તમને જોવા મળશે કે બીજા અતિશય નાના નાના તાંતણાઓમાં વિભાજિત થાય છે તમને ખબર છે કે તમે જ્યારે સોયમાં દોરો પરાવો ને ત્યારે દોરો ખબર છે અલગ અલગ તાંતણાઓમાં વિભાજિત થઈ જાય તેનું કારણ શું કે કાપડ છે એ દોરાથી બન્યું છે અને દોરા છે એ શેનાથી બન્યા છે નાના નાના તાંતણાથી તો એ તાંતણા છે એને શું કહેવામાં આવે છે રેશા હવે આપણે જોઈએ કે ઊન સુતરાઉ રેશમ અને સંશ્લેષણ તો ચારે કપડાં છે તેનાથી બન્યા છે ઊન શેનાથી બનાવવામાં આવે છે ઊન છે ઘેટા છે ઊંટ છે યાક છે સસલા છે એની જે ઉપરની જે રૂંવાટી છે એના ઉપયોગથી શું બનાવવામાં આવે છે ઊન બનાવવામાં આવે છે સુતરાઉ કપાસથી બનાવવામાં આવે છે તમને ખબર છે કોટન મટીરિયલ એટલે કે સુતરાઉ મટીરિયલ કોટન શેનાથી બને છે કપાસથી બને છે પછી છે રેશમ રેશમના કીડા છે એની આસપાસ એ જે પોતાનું જે રેશા બનાવે છે ને રેશમના કીડા પોતાની આસપાસ જે રેશા બનાવે છે એની મદદથી આપણે કયો કાપડ મળે છે રેશમનું કાપડ પછી છે સંશ્લેષણ હજારો વર્ષ સુધી માનવીઓ છે કઈ કયું કાપડ વાપરતા હતા કુદરતી રીતે એટલે કે આ ત્રણ છે કુદરતી છે આ શું છે કૃત્રિમ છે પછી અમે વિચાર્યું કે અલગ અલગ રસાયણોમાંથી પણ રેશા બનાવી શકાય છે જેમ કે પોલીએક્રેલિક છે એક્રેલિક છે પોલિએસ્ટર છે તમને ખબર છે કે તમે જ્યારે કોઈ નાઇટ વેરનું કપડું લેવા જાઓ